વિદ્યાર્થી મિત્રો, શું ચાલે? જાણતી હા બોલો, હવે ભણવાનું છે ને? રબર નોટ ને પેન્સિલ ઉઠાવો. ચલો ભાઈ, શાર્પ કરી લો, રબર પેન્સિલ લઈને બેસી જાઓ ફટાફટ. હે ચલો ભાઈ, હવે આગળ આપણે આલ્ફાબેટ પૂરા થવા આવ્યા ને એબીસીડી. હવે આપણે એબીસીડી પૂરી થવા આવી છે, બરાબર? આ મહિનાનો કોર્સ આપણે પૂરો થાય, પણ જો હવે ડબલ્યુ સુધી થઈ ગયું છે, બરાબર? નોટમાં બી આપણે ડબલ સુધી પૂરું થઈ ગયું છે, અને બુકમાં પણ આગળના વિડીયોમાં આપણે વી ફોર વેન સુધી તો પૂર્ણ થઈ ગયું છે, બરાબર? હવે આપણે ડબલ્યુ ફોર વોચ, ડબલ્યુ પતી જાય પછી એક્સ વાય ને ઝેડ, એટલે આપણી આલ્ફાબેટ પૂરા થઈ જાય છે કેપિટલ લેટર. ખ્યાલ આવ્યો ભાઈ? હવે આજે આપણે લખવાનું છે ડબલ્યુ ફોર વોચ. પણ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં જ્યારે આપણે નોટમાં લખ્યું ત્યારે ડબલ્યુ ફોર વોચ એકવાર લખાઈ ગયો છે, બરાબર? આજે ફરીથી પણ આપણે બુકમાં લખવાનું છે, એબીસી વનમાં. ક્યાં લખવાનું છે? વનમાં. ખ્યાલ આવ્યો? હવે ધ્યાન આપો, અહીંયા હું લાઈન દોરું છું, તમારે બુક ખોલવાનું છે. તમારે શેમાં લખવાનું છે? બુકમાં. આપણે વન એબીસી વન છે ને એમાં, બરાબર? હવે બુક ખોલો અને એમાં ડબલ્યુ ફોર વોચ. ડબલ્યુ ફોર વોચ પણ થશે, વેગન પણ થશે, વોલેટ વેલે કે કૂવો. કૂવો તમે કૂવો જોયો જ ભાઈ? પાણી પર ગામડે ગયા છો, કૂવો જોયો છે? હે તમે કૂવો જોયો છે ને તમે ગામડે? પાણી આપણે દોરડાથી ખેંચવું પડે તો એને શું કહેવાય? વેલ કહેવાય. શું કહેવાય? તો ડબલ્યુ ફોર વેલ પણ થાય, ડબલ્યુ ફોર વોચ પણ થાય, ડબલ્યુ ફોર વેગન પણ થાય. ખ્યાલ આવી ગયો? હું અહીંયા તમને ચિત્રો સાથે બતાવી દઉં છું બેટા, બરાબર ને? તમે તો કૂવો તો જોયો જ હોય ભાઈ. આપણે બીજા ગામડે જતા હોય, આપણે વેકેશનમાં ગામડે જઈએ, ત્યારે બધા કૂવામાંથી પાણી નથી ખેંચતા, જોયું છે તમે? હે ને, એને વેલ કહેવાય. એ પણ ડબલ્યુ ફોર વેલ, વોચ, વેગન, બરાબર? હું ચિત્ર દોરું એટલે તમને ખ્યાલ આવી જશે. એમાં પાણી ઊંડું હોય, કેવું હોય? ઊંડું હોય પાણી. આપણે દોરડાને ગળો બાંધી, ડોલ બાંધી, પછી અંદરથી પાણી ખેંચવું પડે, એને કૂવો કહેવાય. શું કહેવાય? કૂવો. પછી આપણે ઘરમાં નળ ચાલુ કરી પાણી આવે તો એને પછી કૂવો ના કહેવાય. કહેવાય ના કહેવાય ને, એને નળ કહેવાય, બરાબર? પણ દોરડું અંદર નાખી પછી આમાં ગામડાઓમાં બધે કૂવા હોય, બધા મીઠું પાણી હોય, પણ શું નદીનું પાણી, કૂવાનું પાણી મીઠું હોય. જેવું આપણે ત્યાં મિનરલ વોટર પીએ છીએ બધા, જે આરું પીએ છીએ એવું જ પાણી, કૂવાનું મીઠું પાણી હોય, પણ એ કુદરતી મિનરલ હોય. શું તમે ગામડે જાઓ તો કૂવો જો, પણ તમારે એકલાને જોવા જવાય નહીં. કૂવો હોય ને ત્યાં એકલાય નાના છોકરાઓ ના જવાનું જોવા, કોઈ દિવસ જતા નહીં. ગામડે નહીં જાઓ ને એટલે લાવો ભાઈ, ગામમાં કૂવો જે આપણે જોવા જઈએ તો એકલાય જવાય નહીં, કારણ કે અંદર પડી જવાય. શું નાના છોકરાને પડી જવાય, ખ્યાલ ના રહે. ત્યાં કોઈ એકલાય કોઈ વસ્તુ જોવા જવાની નથી. હું અહીંયા તમને બોર્ડમાં જ બતાવી દઉં છું, બરાબર? તમે ગામડે જાઓ, ક્યાંક જાઓ ને તો જોવાનું નહીં, હા, એટલા નહીં જવાનું. શું હું તમને અહીંયા બતાવી દઉં, તમને ખ્યાલ આવી જશે ભાઈ. કારણ કે પછી આપણે નાના છોકરા એટલા જાય, વાંકા વળવા જાય તો અંદર ડાયરેક્ટ સુધી જઈએ, કૂવામાં પડી જવાય, અને કૂવામાં પડી જઈએ તો પાણી હોય તો આપણે ડૂબી જવાય. એટલે એવું એ વસ્તુ નહીં કરવાની કોઈ દિવસ. શું કારણ કે આપણને પાણી અંદર ડૂબી જવાય ખ્યાલ ના હોય. શું અને ઊંડું હોય, કોઈને ખબર પડે ના પડે, આપણે બોલી ના શકીએ. એટલે નાના છોકરા એવી જગ્યાએ તો જવાનું જ નહીં કે જ્યાં બીક લાગે એવું હોય. કૂવો હોય, પાણી હોય એવું હોય, ટાંકી હોય કોઈ એક જગ્યાએ. મમ્મીને પૂછ્યો ને, મેં તમને પહેલાંના આગળના વિડીયોમાં પણ કહ્યું હતું, તમે ક્યાંય પણ જાઓ છો તો મમ્મી પપ્પા દાદા દાદી ધ્યાન દોરીને જવાનું. ઘરની બહાર કોઈ દિવસ ઘરની બહાર નીકળી ત્યારે કોઈને પૂછ્યા વિના ક્યાંય જવાનું નહીં, કે મમ્મી મમ્મી હું મારા ફ્રેન્ડના ત્યાં નીચે રમું છું, ગ્રાઉન્ડમાં રમું છું, ધ્યાન દોરીને જવાનું. કારણ કે આપણે એકલા મમ્મી પપ્પાને ઘણી વાર પૂછાવીને જતા રહો તો મમ્મી પપ્પાને ખ્યાલ હોય તમે ક્યાં છો, અને કોઈ ઘટના બની જાય છે ગમે ત્યારે તો પછી એ તકલીફ પડે, બરાબર? એટલે મમ્મી પપ્પાને ધ્યાન દોરવાનું, અને બને ત્યાં સુધી અત્યારે તો વાતાવરણ એવું છે કે બહાર જવા એવું છે નહીં. બરાબર? આજે આપણે લખ
લખવાનું છે W for watch. M નો ઉંધો W શું થશે M for mango હોય ને એનો ઉલટો કરીએ M ને એટલે W થઈ જાય એ મેં તમને પહેલા બતાવ્યું છે બરાબર સો W for વોચ એટલે ઘડિયાળ એ મેં તમને પહેલા પણ બતાવી દીધું છે ભાઈ વિદ્યાર્થી મિત્રો બરાબર જે આપણે હાથમાં પહેરવાનું ઘડિયાળ હોય એ શું કહેવાય વોચ ખ્યાલ આવી ગયો ઘડિયાળ શું કહેવાય ઘડિયાળ ખ્યાલ આવી ગયો બરાબર હવે બીજું છે વેલ વેલ એટલે શું થશે કૂવો શું થાય કૂવો જે પાણી હોય અંદર એ પાણીના પ્રાપ્ય સ્થાનમાં આવે ક્યાં આવે પાણીના પ્રાપ્ય સ્થાનમાં આવે જોઈ લો અને કહેવાય વેલ વેલ એટલે કૂવો જે આપણે કૂવો એમાં આપણે ગરગડીથી પાણી દોરું નાખી ખેંચવાનું હોય આને કહેવાય કૂવો શું કહેવાય અને આ ડબલ્યુ ફોર વેલ એટલે આ જ લખવાનું છે તમારી બુકમાં છે બરાબર ખ્યાલ આવી ગયો આ છે કૂવો છે પાણી ભરવાનો કૂવો પાણીના પ્રાપ્ય સ્થાનમાં આવે વેલ એટલે કૂવો બરાબર હવે આગળ ઘડિયાળ એ મેં તમને બતાવી દીધું છે ડબલ્યુ ફોર વોચ બીજું છે વેગન વેગન એટલે ટ્રોલી છે નાની બરાબર એ પણ તમને બોર્ડમાં લખાય છે મારે ડ્રો કરવાની જરૂર નથી ખ્યાલ આવી ગયો ચલો હવે આપણે લખીશું ડબલ્યુ ફોર વોચ ડબલ્યુ ફોર વોચ વોચ એટલે ઘડિયાળ ડબલ્યુ ફોર વોચ વોચ એટલે ઘડિયાળ થાય ભાઈ કાંડા ઘડિયાળ
बराबर डब्ल्यू फॉर वॉच, वॉच एटले घड़ियाल थाय भाई, डब्ल्यू फॉर वॉच, वॉच एटले घड़ियाल। हवे कई रीते लखशू बराबर, ध्यान आपजो आ चारे चार लाइन बनावीए छे એમાં બંનેમાં અહીંયા તમારે આ તે તી બનવા જોઈએ અણી બરાબર, પછી ઘણામાં પછી ડબલ્યુ ફોર વોચ, જ્યારે બી વર્કશીટમાં આવશે ને ડબલ્યુ આવો નહીં અને આવો છે હું ચોકડું જ મારી સીધી ખોટું જ બધું એક જ પેન કે છે લાલ પેનનો લીટો જ કરી દઈશ જો ખોટું લખ્યું તો, આ રીતના તમારે અણીમાં હોવી જોઈએ વ્યવસ્થિત બરાબર, જો આટલા ડબલ્યુ છે ને હું આમ પેન લીટો મારીશ અને જીરો માર્ક્સ મૂકી દઈશ, જીરો કંઈ જ નહીં આપ બરાબર, એ વર્કશીટ લાઈનમાં જો લાલથી વાદળી, લાલથી વાદળી ખ્યાલ આવી ગયો, તો ચારે ચાર લાઈન સરખી હોવી જોઈએ, અહીંયાથી લાઈન ચાલુ થાય તો અહીંયા સુધી, અહીંયાથી થાય તો અહીંયા જવાનું, અહીંયાથી ચાલુ નીચે વાદળી સુધી આવવાનું, અહીંયા થાય તો રેડ સુધી, ખ્યાલ આવી ગયો, લાઈન ટુ લાઈન લખવાના છે લીટર, ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ, ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ થાય ને, આમ બોલતા જાઓ લખતા જાઓ, ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ બરાબર, ચારે લાઈન સરખી હોવી જોઈએ ઉપર નીચે, ડબલ્યુ ફોર વોચ, ખ્યાલ આવ્યો, અને એકની નીચે એક જ આલ્ફા બેઠા હોવો જોઈએ એકની નીચે નીચે, ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ, ડબલ્યુ ફોર વેલ એટલે કૂવો ખોપડી, ડબલ્યુ ફોર વેન, વેન એટલે કૂવો થશે ભાઈ, ખ્યાલ આવ્યો, તો ડબલ્યુ ફોર વેન પણ બોલી શકો, ડબલ્યુ ફોર વેલ, વેલ એટલે કૂવો, ડબલ્યુ ફોર વેન, વેલ એટલે કૂવો, ખ્યાલ આવ્યો, શું આ રીતે બધાએ લખવાનું છે ખબર પડી ગઈ, ડબલ્યુ ફોર વેલ વોચ, અને નીચે ત્રીજું છે વેગન, બધા ચાવી ટ્રોલી તમારે આવે તો ધ્યાન રાખજો વર્કશીટમાં, તો ડબલ્યુ કરવાનું થશે, શું કરવાનું થશે, ડબલ્યુ ફોર જો કૂવો આવે છે, આવી ટ્રોલી આવે છે કે ઘડિયાળ, ઘડિયાળમાં તો કદાચ તમે કરી દેશો પણ જો આવી ટ્રોલી આવે ત્યાં વર્કશીટમાં બરાબર, તો શું લખવાનું થશે, ડબલ્યુ, શું લખવાનું થશે, ડબલ્યુ, અને કૂવો કદાચ આવે તો વેલ એટલે કૂવો બરાબર, એટલે કદાચ ડબલ્યુ આવે એની સામે એવું હોય તો ધ્યાન રાખજો કે ડબલ્યુ લખવાનું થાય બરાબર, આગળનો આલ્ફાબેટ બરાબર,
ખ્યાલ આવ્યો? જેમ જેમ આલ્ફાબેટ વધતા જાય એમ એમ આપણી ખાલી જગ્યાઓ પણ વધતી જાય, વધતી જાય ને, વધતી જાય ના વધતી જાય? હા હા, જેમ જેમ આપણે આલ્ફાબેટ વધે છે એમના આપણી ખાલી જગ્યાઓ પણ વધતી જાય છે. ખબર પડી ગઈ? બરાબર. હવે આગળનો આલ્ફાબેટ લખીએ. બોલો, હવે વીજળી હોય તો તમને ખ્યાલ આવે, જોઈ લો બોર્ડમાં. હવે તમને ઈઝી પડશે. અહીંયા બિફોર વેન છે, વેન હોય તો એની આગળ શું આવે? યુ ફોર અમ્બ્રેલા. શું આવે? અમ્બ્રેલા. તો આપણે આગળનું લખવાનું થાય તો જુઓ ખ્યાલ આવે તમને કે આપણે પાછા આવ્યા, બિફોર વેન અહીંયા હતો અને આગળ લીધી છે, મતલબ વીની આગળનો આલ્ફાબેટ લખવાનું તો કયો થશે? યુ ફોર અમ્બ્રેલા. શું થશે? અમ્બ્રેલા. હવે આપણે પી ફોર પેરટ લખવું છે, તો પેરટ એટલે પોપટ, બરાબર. તો પી તો પીકો, પોપટ ગમે દેખો તો એ અહીંયા છે. હવે એની આગળ લાઈન છે તો આપણે શું લખવું પડે? ખ્યાલ આવ્યો? ઓ ફોર ઓરેન્જ. શું લખવું પડે ભાઈ? કારણ કે પી ની આગળ લાઈન છે, પી અહીંયા છે તો એની આગળ કયો આલ્ફાબેટ આવે? એ લખવાનો છે, એની કહેવાય આગળનો આલ્ફાબેટ. તો પી ની આગળ શું આવશે? ઓ. ખ્યાલ આવી ગયો? હવે જે ક્યુ, તો ક્યુ ક્યાં ગયો ભાઈ? આ રહ્યો ચાર્ટમાં. તો ક્યુ છે તો ક્યુ ની આગળ અહીંયા લાઈન નથી, પણ આપણે આ ક્યુ અહીંયા હોય તો અહીંયા જોવાનું. તો ક્યુ ફોર ક્વીન છે તો એની આગળ શું, કયો આલ્ફાબેટ આવ્યો આપણો? પી ફોર પેરટ. ખ્યાલ આવ્યો? તો જોવાનું કે જે આલ્ફાબેટ છે એની આગળ કયો આલ્ફાબેટ હતો. તો ક્યુ ની આગળ શું આવશે? પી ફોર પેરટ. શું આવશે? પેરટ. ખ્યાલ આવી ગયો? હવે એમ ફોર મેંગો ક્યાં છે ભાઈ ચાર્ટમાં? એમ ફોર મેંગો ગોતો, આ રહ્યો. હવે એમ ફોર મેંગો છે તો એની આગળ શું છે ભાઈ? એલ ફોર લાયન. લાયન એટલે શું થશે? સી. તો હવે એમની આગળ આપણે કયો આલ્ફાબેટ લખવાનો થાય? એલ ફોર લાયન. તો આને કહેવાય આગળના આલ્ફાબેટ. શું કહેવાય? આગળના આલ્ફાબેટ. ખ્યાલ આવી ગયો? હવે જે ટી ફોર ટાઈગર, જો અહીંયા ટી ફોર ટેપ પણ આપ્યું છે, ટાઈગર ટેપ ગમે તે બોલ, મેં તમને આગળ આપી દીધેલું છે બધું. એની આગળ શું છે? ટી ની આગળ શું છે? એસ. એસ ફોર સન એટલે સૂર્ય થાય, સ્નેક થાય, બરાબર, સ્વાન થાય, ઘણા બધા મેં ચિત્રો તમને આપેલા છે.
બરાબર. હવે અહીંયા જો, હવે જે આપણે S for sun, તો હવે S for sun છે તો એની આગળ બી જોવું પડે ને. S for sun અહીંયા છે, snake અહીંયા સાપ, sun એટલે સૂર્ય પણ થાય. તો એની આગળ કયો આલ્ફાબેટ છે? R for rose. તો આપણે એની આગળ કયો લખવો પડશે આલ્ફાબેટ? R for rose. ખ્યાલ આવી ગયો ભાઈ? તો R for rose થશે. હવે W for watch, એ તો ભાઈ આજે જ લખ્યો છે આપણે. W for watch છે તો એની આગળ કયો આલ્ફાબેટ આવશે? V for van. જોયું ભાઈ? W છે તો એની આગળ V for van છે. થઈ ગયો ને ભાઈ? હા, તો V for van. ભાઈ R for rose ક્યાં છે? આ રહ્યો ભાઈ અહીંયા. R for rose અહીંયા છે. તો એની આગળ કયો છે આલ્ફાબેટ? Q for queen. તો R ની આગળ નો આલ્ફાબેટ કયો થાય? Q for queen. આપણે અહીંયા લખીશું કે Q for queen. થાય ના થાય? Q for queen. D for dog. તો D for dog આપણો અહીંયા છે, તો એની આગળનો આલ્ફાબેટ C for cat. તો તમારે આગળ આવવું પડે. C for cat. થાય ના થાય? હવે C for cat છે, તો C for cat ની આગળ આપણે શું લખીશું? B for ball. બોલ કો, બલૂન કો, બેટ કો, કંઈ ભી કો. તો B for બોલ. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય આગળનો આલ્ફાબેટ. બરાબર. હવે અહીંયા આટલા આલ્ફાબેટ થઈ ગયા, હવે આ બાકી છે. ખ્યાલ આવ્યો? તો હવે અહીંયા શું છે? બી. તો ખ્યાલ છે ભાઈ, બી ની આગળ તો એક જ આલ્ફાબેટ આવે છે, એ ની આગળ. બી ની આગળ એ. ખ્યાલ આવી ગયો? હવે જી ફોર ગ્રેપ્સ. તો ગ્રેપ્સ તમને દેખાય છે અહીંયા? હા. તો જી ની આગળ શું આવશે? એફ ફોર ફિશ. હું તમને ચાર્ટ એટલા માટે બતાવું છું કે તમે પાછળ એટલે જી પછી એચ, આઈ પછી જે, એવું ના થઈ જાય. આપણે પછીની પહેલા, જીની પહેલા, એટલે પહેલા શું આવ્યું? એફ. તો એ જ ને લખવાનું છે. ખ્યાલ આવ્યો? ખબર પડે જ ભાઈ? ચલો એચ ફોર હાઉસ. તો હાઉસ કેમ ગયું? આપણું ઘર. આ રહ્યું એચ ની આગળ. જી ફોર ગ્રેપ્સ. શું આવશે? જી ફોર ગ્રેપ્સ. હવે બરાબર. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ કેમ ગયો? આ રહ્યો. કઈ નથી ગયા ને તમે? બરાબર. તો આઈસ્ક્રીમ આ રહ્યો. તો આઈસ્ક્રીમ છે તો એની આગળ શું આવશે? એચ ફોર હાઉસ. બરાબર. તો આઈસ્ક્રીમ ની આગળનો આલ્ફાબેટ શું થશે? એચ ફોર હાઉસ. ખ્યાલ આવી ગયો ભાઈ? હવે છે કે ફોર કાઇટ. બરાબર. તો કે ફોર કાઇટ કેમ ગયો? પણ આપણે તો રાજા જોવાના છે. કે ફોર આરે પતંગ. કિંગ કો, કાઇટ કો. તો કે ફોર કાઇટ છે તો એની આગળ કયો આલ્ફાબેટ છે? જે ફોર જગ. શું છે? જગ. હવે એન ફોર નેસ્ટ. નેસ્ટ અહીંયા છે તો એની આગળનો આલ્ફાબેટ શું થશે? એમ ફોર મેંગો, મંકી. થાય ના થાય ભાઈ? મેંગો થાય, મંકી થાય. મેંગો બોલે જ મજા પડે, મોઢામાં પાણી આવી જાય. મેંગો એટલે કેરી. બરાબર ને? હવે યુ ફોર અમ્બ્રેલા. તો અમ્બ્રેલા ક્યાં છે ભાઈ? આ રહ્યું.
તો અંબેલા થઈ ગયું. પણ અંબેલા થઈ ને આગળ કયો આલ્ફાબેટ છે? ટી ફોર ટેપ ટાઈગર. બરાબર, તો આપણે શું લખવાનું થશે? ટી ફોર ટાઈગર. ખ્યાલ આવ્યો? તો આપણે આ બધા શું લખ્યા? આગળના આલ્ફાબેટ શું લખ્યું? આગળના આલ્ફાબેટ લખો. હવે આપણી પાસે જે ઈ ફોર એલિફન્ટ, તો ઈ અહીંયા છે, તો એની આગળનો આલ્ફાબેટ થશે ડી ફોર ડોગ. ખ્યાલ આવ્યો ભાઈ? તો શું થયું? ડી ફોર ડોગ. હવે અહીંયા છે ડી ફોર, આ તમારે ડોગ છે, તો એની આગળનો શું થશે? ડી ફોર ડોગ ની આગળ સી ફોર કેટ. બિલાડી થાય ભાઈ? હા. અને છેલ્લે છે જે ફોર જોકર. તો જે ફોર જોકર ની આગળ શું આવશે? આઈ ફોર આઈસ્ક્રીમ. બરાબર, તો આપણે શું લખ્યું? આગળના આલ્ફાબેટ શું લખ્યું ભાઈ? આગળ એટલે ઊંધા ઉપર. ખબર પડી? ધારો કે બી છે, તો બી ની આગળ એ, જેમ એ પછી બી આવે તો બી ની આગળ એ. ખ્યાલ આવ્યો? આ રીતે આગળનો આલ્ફાબેટ લખાય. શું લખાય ભાઈ? બરાબર, તમને ખ્યાલ આવી ગયો? સમજણ પડી ગઈ ભાઈ? તો સારા અક્ષરે લખી લેજો. આગળનો આલ્ફાબેટ બી છે, બરાબર. ડબલ એ ફોર વોચ. પણ વોચ ક્યાં લખશો? બુકમાં. ક્યાં લખશો? બુકમાં. એ બી સેવન. અને આ તમે એક્સ્ટ્રા નોટમાં પ્રેક્ટિસ માટે લખજો, શેમાં? પ્રેક્ટિસ કરવા માટે. બરાબર, ચલો હરિયો.